वाह कविराज वाह। कविराज ना पात्र मा नितिन भाई ने तेमना पप्पा तरफ थी 500 रुपया, तेमना ससरा परसोत्तम भाई तरफ थी 500 रुपया, तेना काकी नीताबेन तरफ थी 200 रुपया, तेमना बेन ज्योतिबेन तरफ थी 200 रुपया, तेमना मम्मी तरफ थी 100 रुपया, तेमना काका जगदीश भाई तरफ थी 100 रुपया बक्षीस मळे छे। बोले गौ मात की जय।
महाराजा जाम रावड़े आ जामनगर ना तोरण बंधाव्या एना आजे ए 75 वर्ष पूर्ण थाय छे। सवंत 1596 श्रावण मास सुधार नगर रत्यो ओला जाम रावड़े सुद सातम ने बुधवार आजे जामनगर माटे ए घणो ज खुशी नो दिवस छे अने आ खुशी मा सामेल थवा ए अमदावाद ना बादशाह अरे आ गुजरात ना सुल्तान ए मुशरफ शाह आजे जामनगर पधारवाना छे। જામનગર ના મહારાજા ને ઘણી ખમા। આવો આવો ભાંજીદળ આવો। મહારાજ બાર થી બે ખેપિયા છે તે તમને મળવાની રજા માંગે છે। ખુશી થી તેઓને કચેરી માં લઈ આવો। ભલે મહારાજ। જુવાન આ ગામ ના તોરણ કોને બંધાવ્યા? નાગ જેઠવે તો જેઠવા નો મુલક એ તો છેટો રહી ગયો તોરણ જામ રાવડે તેથી જામનગર નામ કાયમ રહી ગયું। અરે જુવાનો અરે ક્યાંથી આવો છો તમે? તમે તો ના પાડતા હતા અરે પણ આશા નો તાપ અરે આ જામો નો તાપ એ ઓલા દેદા થી ના જીલા નો હો। મને તો ખાતરી નથી થતી એલા ભાઈઓ આ પોઈઠુમાં કેવું અનાજ છે? ધરતીનો દાણો છે એ તો અમે જાણીએ છીએ, આભમાંથી દાણા નથી ઉતરતા, પણ આમાં કેવું અનાજ છે? ઘઉં બાજરી કે પછી ધૂળ? ધૂળ લ્યો બાપુ આ દેદાઓએ મોકલ્યું। અરે આ શું દેદાઓ પાસે? અરે આપણે દાણા મંગાવ્યા હતા અને દેદાઓએ આ ધૂળ મોકલી। બાપુ દેદાઓ તો એમને ઘર બેઠા એમની ધરતી મોકલી છે, માં આશાપુરાની મેર થઈ ગઈ। એલા ભાઈઓ હાકો આ પોઈઠુમાં આશાપુરાના થાનકમાં ત્યાં પથરાવીને આ જુવાનોને પાઘડીઓ બંધાવો। ભલે ત્યારે ભાંજીદળ આ જુવાનને એ દેલીએ લઈ જાઓ। કાલની રજા માંગુ છું અંધાતા। કેમ વજે? ગામત્રે જવું છે। ભલે અરે જઈ આવો, પણ વજીર હવે મને એક વાત ખટકે છે। શું અંધાતા? આ જામનગર ના તોરણ બાંધ્યા અરે એના 75 વર્ષ પૂર્ણ થયા, પણ હજુ પણ લોકો એ કેમ નાગ બંદર કર્યા કરે છે? જમીન જીતીએ કઈ માટી થઈ જવાય અંધાતા? તો ત્યારે દિલ જીતો એટલે નગર નું નામ આપો આપ બદલાઈ જશે। કેમ વજીર? અહીંની વસ્તી બહુ માથા ભારે છે કે શું? નમાલી બાયડીને માથે સુરાતન કરનાર ધણી બનું એ સાજામના પોત્રને ન સોંપવું જોઈએ। અંધાતાને આપણે હાથ હજી લોહીના ડાગ છે। અરે વજીર તમે કહેવા શું માંગો છો? એ જ કે દાદાએ આશાપુરા દેવીના સોગન લઈને પિતરાએ હમીરજીને કહુંબાના અંજલીનો પ્યાલો આપતા આપતા કાપી નાખ્યા હતા, અને નાગ જેઠો પણ દાદા રાવળ જામના દગાનો ભોગ બન્યો હતો, એટલે નગરનું નામ કરતા હજુ વાર લાગશે અંધાતા। અને હજી દિલ્હીના સુલતાનો દીવ ગુજરાતની સીમાળે સળવળે છે, સોરઠનો વારો જાજે દૂર નથી। પડોશીઓને શત્રુ બનાવીને સાફ કરી નાખીએ તો સોરઠા વટપણો નથી, બધાને એક જૂથમાં બાંધીશું તો જ જામનગર જીવશે અને શોભશે। અરે
અરે તો તમારું કેવું એમ છે કે આ યદુવંશી જાણે જાવ એ ઓલા માદરના પેટે જન્મેલા જેઠવાઓને અરે ઓલા માછલા મારનાર વાઘેરાઓને અને આ અનારી કાઠીઓને આપણા ભાઈબંધ બનાવવા હાન દાતા સાથે વાટેરના કોળીઓ અને વણાકના વટલાયેલા ખલસીઓ પણ જેસા ભાઈ આ જાડેજા હોય હાથમાં બંગડીયું નથી પહેરી વજીર એ દિલ્હીની સલ્તનત છે તારે તો જામનગરને ચપટીમાં ચાડી નાખે અરે જેસા ભાઈ આ સોરઠને સર કરવું અકબર શાહને ભારે પડશે મને તો સોરઠને એક સંપી કર્યા સિવાય બીજો કોઈ માર્ગ દેખાતો નથી આપણે કચ્છને ચૂથી નાખ્યું છે હવે કાઠિયાવાડને ન ચૂથીએ પછી જે આ ધણીની મરજી અરે વજીર અત્યારે આપણે એ અમદાવાદના બાદશાહ એ મુઝરફઝા સાથે મિત્રતા છે અને આપણે તો એનો જ પક્ષ લેવામાં ભલાય છે અને આ સોરઠ એ તો કૃષ્ણના કુળની છે રામ માંડલિક પણ કૃષ્ણવંશી હતા અંદાતા આપ જાણો છો બીજાથી ઊંચા થવાની લાલચમાં એ અમદાવાદની મસ્જિદમાં વટલાણા ને એમના કબર મરદા માથે કબર બંધાણી આ મુસલમાનોએ બેગડા વખતથી સોરઠનું કાચું માંસ ચાખ્યું છે એટલે અકબર શાહ અહીં આવ્યા વગર રહેવાનો નથી અરે વજીર અરે એ તમારી હજી ભૂલ છે અરે જ્યાં સુધી એ ગુજરાતના સુલતાનના ચારે હાથ એ આ જામનગર પર છે ત્યાં સુધી આ જામનગરનો વાડ પણ વાકો નહીં થાય આમાં મને કઈ સમજાણું નહીં અંદાતા મહારાજની જય હો મહારાજ અમદાવાદના સુલતાન અંદર આવી રહ્યા છે અમદાવાદના સુલતાન અરે તો ઘણી ખુશીની વાત કહેવાય ગુજરાતના સુલતાનને આ સત્તાજામના પ્રણામ ઇન્શાઅલ્લાહ સત્તાજામ હું જ્યારે જ્યારે આ કાઠિયાવાડની ધરતી ઉપર પગ મૂકું છું ત્યારે એમ થાય છે કે મારી અમ્માના ખોળામાં બેઠો છું અરે સુલતાન અરે આ કાઠિયાવાડ અરે આ કાઠિયાવાડ તો આપનું છે અરે અમે તો તમારું રૈયત કહેવાય સુલતાન વાહ કેવી અમીર હાથ છે સતાજામ આ કાઠિયાવાડની મહેમાનગતિ ઉપર આ સુલતાન આફરીન છે સુલતાન અરે જો તમારી હા હોય અરે જો તમારી આજ્ઞા હોય તો હું તમને એક નજરાનો આપવા માંગુ છું બેશક નજરાનો હાજર કરો સુલતાનની જય હો સતાજામ આ શું છે સુલતાન અરે આ તમારા સુલતાનની રૂપિયા સાથે અરે હું મારી એ જામનગરની પાવલી સાથે પરણાવું છું અરે જેમ અમારા વડવાઓ પોતાની કુવરીને એ બાદશાહ સાથે પરણાવી પોતાની આબરૂ વધારતા અરે તેમ હું આ પાવલીને મારી કુવરી રૂપી તમારા રૂપિયા સાથે ભણાવું છું ઇન્શાઅલ્લાહ સુબહાનલ્લાહ સતાજામ આ તમારી પાવલીને હું મારા રૂપિયા સાથે ભણાવું છું પણ આનું નામ એ કાયમને માટે કુવરી રહેશે કાસદ જી સુલતાન અત્યારે ને અત્યારે આ અમદાવાદી સુલતાનની મોહર મારીને જામનગરને રૂપિયા બનાવવાનો પરવાનો આપો જો હુકુમ સુલતાન સુલતાન અરે આપ આ કાઠિયાવાડમાં આવ્યા છો તો હવે બે ચાર દિવસ આ કાઠિયાવાડની મહેમાનગતિ માનતા જાઓ ભલે સતાજામ જેવી આપની મરજી Thank you.
કાઠી આ ધરતી ઉપર ગાયુના નિશાસા હવે મારાથી નથી સંભળાતા. હા હા ઠકરાણ, હું પણ સાંભળું છું. અરે આ મારો વાલીડો ત્રણ ત્રણ વર્ષથી વરસતો નથી, અને આ કચ્છની ધરતીનો દુષ્કાળ, અરે હવે તો મારાથી પણ સહન થતો નથી. અરે ઠાકરાણ, અરે આ કુદરત કોપ છે, આમાં માનવી બિચારાઓ શું કરે. કાઠી, આ ધરતી ઉપર એવા તે ક્યાં પાપ કર્યા હશે કે આજે પશુ પક્ષીને પણ પાણી વિના ટળવડી ટળવડીને મરવું પડે છે. અરે ઠકરાણ, અરે ઠકરાણ, પાપ અને પુણ્ય એ તો આ માનવી કરે છે, પણ પશુ પક્ષીઓ તો એનું પરભવનું લેણું ચૂકવે છે. કાઠી, હવે આ કુદરતનો કોપ મારાથી નથી જોવાતો, નથી જોવાતો. હા હા ઠકરાણ, ભૂખ મરો, ભૂખ મરો, ખાવાનું આપો, અમે ભૂખ્યા મરી છી. કાઠી, આ કોનો પોકાર છે? ઠકરાણ, આ કોઈ દુષ્કાળમાં સંપડાયેલો એ કોઈ ગરીબ બિચારો ભૂખ્યો લાગે છે, એ માનવીનો પોકાર છે ઠકરાણ. કાઠી, હવે આ ધરતી ઉપર મારું મન રહેવા ના પાડે છે, તો આપણે આ ધરતી છોડી ક્યાંક બીજા ચાલ્યા જાય. ભલે ઠકરાણ, જેવી તમારી ઈચ્છા. પાણી, પાણી, પાણી. હા હા ઠકરાણ. કાટી, આજે પાણી વિના મારું ગળું સુકાઈ રહ્યું છે કાટી. અરે ઠકરાણ, અરે આવા કપરા દુષ્કાળમાં પાણી લેવા માટે તો મારે ક્યાં જવું. કાટી, હવે મારે જવાનો સમય થઈ ગયો હોય એવું લાગે છે, પણ તમે મને એક વચન આપો કાઠી, એક વચન આપો. હા હા ઠકરાણ, આવા અમંગળ વાક્ય ના બોલો. અરે કુદરત, કેવો તારો કોપાયમાન સમય છે કે પોતાનો પણ વિશ્વાસ અત્યારે ઉડી જાય છે. જોજો કાઠી, વચન શબ્દ નાનો છે, પણ તને નિભાવવો બહુ જ મુશ્કેલ છે કાઠી, તને નિભાવવો બહુ જ મુશ્કેલ છે. હા હા ઠકરાણ, હું જાણું છું, પણ તમને તમારા પતિ ઉપર, અરે આ ભૂચર મોરી ઉપર વિશ્વાસ નથી. અરે આ ભૂચર મોરી એના પ્રાણના ભોગે પણ તમારું વચન પૂરું કરશે ઠકરાણ. તો સાંભળો કાટી, મારા ગયા પછી તમે આ ધરતી છોડી અને ચાલ્યા જજો, બીજે જઈ વસવાટ કરજો, પણ મારી આ દીકરી રાજુલના તમે હાથ પીડા કરાવજો કાટી, બસ એજ કાટી, બસ એજ. અરે ઠકરાણ, શું તમે મને છોડીને ચાલ્યા ગયા? અરે વાહ કુદરત, એક તારો આ ત્રણ ત્રણ વર્ષનો દુષ્કાળ અને ઉપરથી મારા પત્ની પણ સ્વર્ગવાસ થયા. કઈ વાંધો નહીં કુદરત, ગરીબ સારથ જોડને તે પલવારમાં વિખૂટી કરી નાખી, પણ ભાગ્યમાં લખ્યું, અરે તે તો ભોગવું જ થયું. કઈ વાંધો નહીં, ચાલ બેટા રાજોલ, તારી માતાને આપેલા અંતિમ વચન મુજબ આપણે તેના અંતિમ સંસ્કાર કરી અને આ મારી જન્મભૂમિને છોડી બીજે ક્યાંક ચાલ્યા જઈએ. આપણા ભાગ્યમાં જ્યાં કણ લખ્યું હશે ત્યાં જઈને આપણે આપણો વસવાટ કરીશું. તો હવે આ મારી ધરતીને એ આ ભૂચર મોરીના છેલ્લા પ્રણામ.
इंशाल्लाह आदमबा मुलाजा होशियार सल्तनत के मुगले ताजदा हिंदू मुस्लिम के एकता मुंसिबे दौरा राज में हिंदुस्तान जलालुद्दीन मोहम्मद अकबर शाह दरबार में आप तशरीफ ला रहे हैं। इंसान अल्लाह मोहम्मद जलालुद्दीन अकबर शाहना शासन हेठळ पूरा हिंद पर मुगल सल्तनत शासन छे ए परवरदिगार ना आशीष छे।
दिल्ली वाले को खोए हुए शेरों की रौनक और उनके चेहरों की गुमशुदा तमस्क खानदान मुगलों को उसके अंशुमान और तख्ते हिंदुस्तान को उनकी शान और शौकत के वापसे मुबारक हो मुबारक हो मुबारक हो। सबसे पहले तो मैं इन तमाम वफादार साथियों को शुक्रिया अदा करना चाहता हूँ कि जिन्होंने हालात की तेज रफ्तार में भी हमारा दामन नहीं छोड़ा और वक्त के कड़ी से कड़ी धूप में हमारे साथ रहे। गुस्ताफी माफ अलपना अपना सही सेनापति अजीज कोका पंजाब पर फतेह मेड़वी दिल्ली ना दरबार मा सामे थी जावी रहा छे। इंसा हल्ला चिंगिस खान इंसा हल्ला। अरे तुमने क्या बात सुनाई, बल्कि पंजाब में जो फतेह हासिल के उसकी खुशी में पंजाब की सारी धन दौलत जागे तमाम वफादार साथियों में तस्कीन कर दी जाए। जो हुकुम आका शाबाश मेरे वफादार वजीर, शाबाश। हमें आपसे यही उम्मीद थी कि पंजाब में जो फतेह हासिल की उसकी हमें बहुत खुशी हुई। आपको दिल्ली की ओर से पूरे हिंद सल्तनत का वजीर आलम का पद इनायत किया जाता है। ये हमारा हुक्म है जिसकी अभी कभी तोहिन की जाए। अजीज कोका आपने जो पंजाब में फतेह हासिल की उसकी खुशी में दिल्ली के दरबार में शाही पकवान का आयोजन किया जाए। चिंगिस खान साथ में नाच गान का भी आयोजन किया जाए। आज की शाम महफिल के नाम गाने वाली हाजिर हो।